નમસ્કાર ગુજરાત અને દેશ દુનિયાની મહત્ત્વની ખબરો સાથે જમાવટ બુલેટિન સાથે હું છું પાયલ રાઠોડ આજે વાત કરવી છે ચોમાસાના બીજા રાઉન્ડની ગુજરાતની રાજનીતિમાં ચાલતા ઉથલપાથલની વાત કરવી છે સપનાની નગરી કઈ રીતના ડૂબતી જઈ રહી છે વાત ગુજરાતના બદલાતા હવામાનની કરવી છે છેલ્લા બે દિવસથી ચોમાસું ગુજરાતમાં ધીમું થઈ ગયું છે પણ હવે ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો હોય જેના કારણે જે ઝપાટો બોલાવવાનો છે એ દક્ષિણ ગુજરાતમાં ઝપાટો બોલાવવાનો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આઠ જુલાઈથી ચૌદ જુલાઈ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે અને મહારાષ્ટ્રથી જે સિસ્ટમ આવી હતી એ સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ફાઇલ ફૂટેજ છે જે વરસાદનો જે પહેલો રાઉન્ડ હતો એ સમયે જે સ્થિતિ હતી એની આ સ્થિતિ છે અને હવામાન વિભાગે જે આગાહી કરી છે એ પ્રમાણે નવ તારીખે એટલે કાલે ક્યાં વરસાદ સૌથી વધારે પડવાનો છે તો પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે એટલે દક્ષિણ ગુજરાતની જે આપણે વાત કરી હતી ત્યાં ધમધોખાઈને વરસાદ પડવાનો છે અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ એવી આગાહી કરી છે કે ત્રણ દિવસ એ ગુજરાત માટે ખૂબ ભારે છે અને દક્ષિણ ગુજરાતની હાલત મુંબઈ જેવી થઈ શકે છે તો પહેલાં પરેશભાઈએ શું કહ્યું તે પણ સાંભળો કારણ કે એ આગાહી ખૂબ જ ભયાનક છે પરેશભાઈની બાઇટ ચલાવવાની બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર આવી રહ્યું છે જે મહારાષ્ટ્ર ઉપર અત્યારે સ્થિર છે લગભગ ચોવીસ કલાકની અંદર ગુજરાત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ છે આ લો પ્રેશરને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે એ આવતીકાલે નવ દસ અને અગિયાર આમ ત્રણ દિવસનો આ વરસાદી રાઉન્ડ હશે જોકે આ વરસાદી રાઉન્ડ છે આમ જોવા જઈએ તો સાર્વત્રિક હશે પણ અમુક વિસ્તારો હશે તીવ્રતા રહેશે હવે ખાસ વધારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે આવતીકાલથી નવ તારીખથી આવનારા ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાત છે એના સંપૂર્ણ વિસ્તારને આપણે રેડ એલર્ટ આપી શકીએ કેમ કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે ભારેથી અતિભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે એ સાથોસાથ મધ્ય પૂર્વ ગુજરાતના જે ભાગો છે એટલે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત આ બંને ભાગો છે એમાં પણ વધારે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને બરોડા હોય છોટાઉદેપુર છે દાહોદ ગોધરા છે મહીસાગર જિલ્લો છે અને અમદાવાદ ગાંધીનગરના પણ અમુક વિસ્તારો છે કે ત્યાં ભારે વરસાદ ની શક્યતાઓ અમે માની રહ્યા છે ગુજરાતના બદલાતા વાતાવરણ ની સાથે સાથે ગુજરાતમાં બદલાતા રાજકારણ ની પણ વાત કરવી છે કારણ કે ગુજરાતની રાજનીતિમાં મોટા ફેરફાર આવી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અને એ ફેરફાર કઈ રીતના હશે તો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નક્કી થાય તેવી સંભાવનાઓ અત્યારે લાગી રહી છે કોળી સમાજે પીએમને પત્ર લખ્યો છે અને પત્ર લખી અને જાહેરાત કરી છે અને અપીલ કરી છે કે કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવી દેવામાં આવે ભૂપટ ડાભીએ પત્ર લખ્યો છે અને કહ્યું છે કે અત્યારની ભાજપની સ્થિતિ ખરાબ થતી જાય છે અને જો કોઈ ભાજપને બચાવી શકે છે તો એ છે કુંવરજી બાવડિયા એમને તો એવું પણ કહ્યું છે કે જે બનાસકાંઠાવાળી બેઠક હતી એટલે ગેનીબેનવાળી બેઠક હતી એ સીટ કોળી સમાજના ઉમેદવારને આપી હોત તો એ સીટ પણ ભાજપની હોત એટલે કોળી સમાજ હવે આગળ આવ્યો છે અને કહ્યું છે કે કુંવરજી બાવડિયાને તમે નાયબ મુખ્યમંત્રી બનાવો જો કે કુંવરજી બાવડિયાએ એવું કહ્યું છે કે આ હિતેષ્ઠુ કહેલી વાત છે હાઈ જે નિર્ણય લેશે માનવામાં આવશે મારી એવી કોઈ પ્રકારની માંગણી નથી અને આ વાત એ પાયા વિહુણી છે કે મારે એ પદ જોઈએ છે

ખાલી બાકી કોઈ વાત છે જ નહીં આમ તો રાજકારણ સંભાવનાઓનો ખેલ છે પણ ક્યારે પણ કઈક બદલાઈ શકે છે રાજકારણમાં ચોમાસું પણ કઈક એવું જ છે ક્યારેક અનરાધાર મન મૂકીને વરસે તો ક્યારેક ખેડૂતોને રડાવે કારણ કે સુખું થયું હોય ગુજરાતની હાલત મુંબઈ જેવી થવાની છે એટલે કહેવામાં આવે છે કારણ કે મુંબઈની હાલત ખૂબ ખરાબ છે સપનાની નગરી એ ડૂબતી દેખાય છે આ રેલવેના પાટા છે અને એની સ્થિતિ તમે જુઓ કે કેટલી ભયાનક છે જે કહેવાય કે અડધા ટાયર જે ટ્રેનના કહેવાય એ ડૂબી ગયા છે એટલે સપનાની નગરી જેને મુંબઈ કહેવાય છે મુંબઈ અત્યારે ખરાબ સ્થિતિમાં છે રવિવારે રાત્રે એટલે કાલે એક વાગ્યાથી લઈને આજે સવારે સાત વાગ્યા સુધીમાં છ કલાકમાં મુંબઈમાં ત્રણસો મીમી એટલે કે બાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને જેના કારણે ટ્રેનો બંધ થઈ ગઈ છે સ્કૂલમાં રજા આપવામાં આવી છે ફ્લાઇટ લેટ થઈ રહી છે અને ઘણી બધી પરિસ્થિતિ છે જે સામાન્ય માણસે ભોગવવી પડી છે ક્યાંક ભૂસ્ખલન થાય છે તો ક્યાંક પૂર જેવી સ્થિતિ આવે છે આ આસામના પૂરની આપણે વાત કરીએ તો ત્યાં પણ એવી સ્થિતિ છે આસામમાં પણ ભયાનક પૂર આવ્યું કે જેમાં ઘણા બધા લોકો ફસાઈ ગયા છે એટલે આસામના પૂરની સ્થિતિ હોય કે પછી મુંબઈના જે ધાર વરસાદ વરસ્યો એની સ્થિતિ હોય બધી જ સ્થિતિમાં વરસાદે આ વખતે સામાન્ય માણસોને જબરજસ્ત રીતના હેરાન કર્યા છે એવું કહી શકાય કારણ કે આ તમે દ્રશ્ય જુઓ આ આકાશી દ્રશ્ય છે અને ક્યાંના છે તો આસામ ફ્લડના દ્રશ્યો છે એટલે ક્યાંક હિમાચલમાં છોતેર જેટલા રસ્તા બંધ થાય છે પશ્ચિમ બંગાળમાં પૂર જેવી સ્થિતિ આવે છે આસામમાં પૂર આવે છે અને હવે ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે એટલે ગુજરાતે પણ આ સ્થિતિથી બચવાનું છે દેશમાંથી બીજી એક તસવીર પણ સામે આવી એની ચર્ચા ખૂબ થઈ રાહુલ ગાંધી મણિપુરના જે હિંસા થઈ હતી એ પ્રભાવિત લોકોને મળવા પહોંચ્યા કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે આસામ અને મણિપુરના પ્રવાસી હતા આસામમાં એક એક વાગે ત્યાં પહોંચ્યા અને પછી ત્યાંથી નીકળી ગયા અને પછી મણિપુર પહોંચ્યા પછી ત્યાં પહોંચી અને મણિપુરના હિંસાના પ્રભાવિત જે લોકો હતા એમને મળ્યા અને ત્યાંથી એવા દ્રશ્યો પણ સામે આવ્યા આ એ મળી રહ્યા છે દ્રશ્યો છે આ બેન રડી રહ્યા છે આવા અનેક તસવીરો આવા અનેક દ્રશ્યો સામે આવ્યા કે જેમાં રાહુલ ગાંધીને લોકો વાત કરી રહ્યા છે કે એમની સાથે શું થયું છે જ્યારે હિંસા થઈ હતી જ્યારે પ્રોટેસ્ટ ચાલી રહ્યા હતા ત્યારે એમની સાથે શું થયું

આ મુલાકાત પર એટલી નજર રાખવામાં આવી રહી છે કારણ કે બે દિવસીય મુલાકાતમાં પીએમ નરેન્દ્ર મોદી મોસ્કોમાં રહેતા ભારતીય સમુદાયના લોકોને પણ મળવાના છે આ પીએમ ગયા એના દ્રશ્યો છે કે જ્યારે એ નીકળી રહ્યા હતા પીએમ નવ જુલાઈએ ત્યાંથી નીકળી અને પછી ઓસ્ટ્રેલિયા પણ જવાના છે ત્યાં પણ ભારતીયોને મળશે એટલે ભારત માટે શું નવું લઈને આવે છે પીએમ એ જોવાનું રહ્યું અત્યારે મને રજા આપો દેશ દુનિયાની ખબરો માટે જોતા રહો જમાવડ બુલેટિન અને અમારી ચેનલને જો તમે સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી દો નમસ્કાર